કેમ છે વિદ્યાર્થી મિત્રો ઈ અભ્યાસ ધ લર્નિંગ ની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણે શીખી રહ્યા છીએ આંકડા શાસ્ત્ર ને આજેથી આપણે નવું ચેપ્ટર ચાલુ કરવાના છે જેનું નામ છે સહ સબંધ ને આ નામ તમે બધાએ સાંભળ્યું જ છે સહસબંધ તમે ભણીને આવ્યા જ છો પણ આપણે થોડું ડીપમાં જવાનું છે તો તમારા બધાએ કમ્પેર વિડીયો જોવાના છે બરાબર ને આપણે સૂત્રો પણ એકદમ મસ્ત શીખવાના છે તો તમારા બધાએ મસ્ત મોડે કરી લેવાના તો આપણું જે ચેપ્ટર છે સબંધ એની આપણે થોડી માહિતી મેળવી લઈએ આપણે ગયા સેમની અંદર જે શીખેલા તો એની અંદર આપણે જે દાખલા શીખ્યા હતા જેમ કે મધ્યક મધ્યસ્થ બહુલક પસામણ શીખેલા તો એની અંદર ખાલી તમને કોઈ એક ચલ આપવામાં તમને આવતો હતો ખાલી કોઈ એક ચલ હવે આપણે બે ચલની માહિતી મેળવવાની છે ખ્યાલ આવે છે કે જે બે ચલો છે પરસ્પર સંબંધ હોય તો એ આપણે સંબંધ દર્શાવવાનો છે તો જોઈએ આપણે ડિટેલની અંદર તો તમે જોઈ શકો છો એની અંદર પ્રસ્તાવના કે અત્યાર સુધી આપણે સરેરાશ પ્રસાર સરેરાશ પ્રસારમાન વગેરે દ્વારા એક જ ચલનો ગુણધર્મોનો અભ્યાસ કર્યો જેમ કે મધ્યસ્થ હોય મધ્યસ્થ હોય બહુલક હોય પ્રસારમાન હોય એવા આપણે સૂત્ર આપણે ચેપ્ટર જોઈ લે હવે આપણે પરસ્પર સંબંધ ધરાવતી જો આ ખાસ વાત જઈ ગરી કોની વાત છે પરસ્પર સંબંધ ધરાવતી બે ચલની કિંમતો એના વચ્ચે સંબંધનો અભ્યાસ આપણે કરવાનો છે આપણને બે ચલ આપવામાં આવશે બરાબર છે એક્સ અને વાય નિયત સંબંધ રેખા દ્વારા કોઈ એક ચલની કિંમતમાં એક એકમનો કે અમુક એકમોનો વધારો કે ઘટાડો થતાં જો એ ખાસ વાત જોઈ ગાડી એક એકમનો વધારો કે ઘટાડો થતાં બીજા ચલમાં કેટલો વધારો કે ઘટાડો થાય છે તે જાણી શકાય છે બરાબર છે આગળ વાંચીએ કે રોજબરોજના વ્યવહારમાં આવા બે ચલો વચ્ચે અમુક પ્રકારનો સંબંધ જોવા મળે છે જે બે ચલ હોય ને તો એવો આપણો સંબંધ રોજ રોજ બરોજનો વ્યવહાર થાય એમાં પણ જોવા મળે છે તો ઉદાહરણ તમને આપ્યા છે કે વ્યક્તિનો ખર્ચ વધે તો બચત ઘટે સિમ્પલ નિયમ છે કે જ્યારે જે વ્યક્તિ હોય એનો ખર્ચ વધારે તો એનો મતલબ કે એની બચત ઘટવાની જ છે એટલે કે એક ચલ વધે છે ને એક ચલ ઘટે છે ખ્યાલ આવે છે બીજું ઉદાહરણ જોઈએ જો વસ્તુની કિંમત વધે તો માંગ ઘટે બરાબર ને વસ્તુની કિંમત વધે એટલે કે જે ચાલો એક્ઝામ્પલ કે તમારે ફોન લેવો હોય બરાબર આઈફોન હવે તો મોંઘા જ આવે પણ માનો કે હાલમાં ઓફરમાં જેમ કે આઈફોન તમને મળે છે પચીસ હજારની અંદર કેટલા પચીસ હવે ઓફર પતી જાય બરાબર તો એનો ભાવ વધી ગયો ભાવ થઈ ગયો પાંત્રીસ હજાર તારા ચાલીસ હજાર તો તમે ખરીદી કરવાના નથી જો કરશો તો એનો મતલબ કે ઓછા પ્રમાણમાં ખરીદી થશે નહીં એટલે કે એની માંગ ઘટશે ખ્યાલ આવે છે આમ

કે શાસ્ત્ર શાસ્ત્રમાં આવા સંબંધને સહ કહે છે કે જે બે ચલ વચ્ચે કાર્યકરો સંબંધના લીધે જે વધારો કે ઘટાડો જોવા મળે છે એ બે ચલ વચ્ચે છે આપણે કહી શકીએ આપણી ભાષાની અંદર બરાબર છે તો આવા સહસંબંધના વિવિધ પ્રકારો શોધવાની રીતનો આપણે અભ્યાસ કરવાનો છે હવે વાત જો હવે વ્યાખ્યા છે આપણે જે તમે છું ત્યારે સ કોને કહેવાય જે બે ચલ તમને આપવામાં આવે એક અને એક વાય હોય તો એમાં જે વધારો થાય એક ચલમાં એકમાં કાઢો ઘટાડો થાય કાઢો બંને વડે કાઢે બંને ઘટે ખ ખ્યાલ આવે છે મતલબ કે પ્રત્યક્ષ કે પરોક્ષ એમાં ફેરફાર થાય છે કયા કારણે કાર્ય કરના સંબંધના લીધે બરાબર તો એ સંબંધ સ કહેવાય હવે એની વ્યાખ્યા આપી છે બરાબર કિંગ્સે આપી છે બરાબર તો પેલા આપણે જોઈ લઈએ કરી જણાવજો જ્યારે બે ચલો વચ્ચે પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકરનો સંબંધ હોય કેવો સંબંધ હોવો જોઈએ પ્રત્યક્ષ કે પરોક્ષ કયો સંબંધ કાર્યકરનો સંબંધ હોય અને એક ચલની કિંમતમાં વધારો કે ઘટાડો થતા બીજા ચલની કિંમતમાં પણ વધારો કે ઘટાડો થાય કે એક ચલમાં વધારો ઘટાડો થાય તો એના લીધે બીજામાં પણ વધારો કે ઘટાડો થાય ત્યારે તે બે ચલો વચ્ચે સહસંબંધ છે એમ કહી શકાય ખ્યાલ આવે છે બરાબર છે આ એક વ્યાખ્યા છે

અને એક ચલની કિંમતમાં વધારો થાય કે ઘટાડો થાય એના લીધે બીજી ચલમાં પણ વધારો કે ઘટાડો આપણે જોવા મળે તો એ બે ચલ વચ્ચે ક સંબંધ છે સહસંબંધ છે આપણે એવું ગણી શકીએ બરાબર છે જો જોઈ શકો છો આપણે આગળ વાંચીએ હવે કે આંકડા શાસ્ત્રી કિંગ શું કહે છે કે સ એટલે બે આંકડાકીય શ્રેણીઓ વચ્ચેનો કાર્યકાળનો સંબંધ એકદમ શોર્ટ ને સિમ્પલ વ્યાખ્યા

બે ચલ વચ્ચે કોઈ પ્રકારનો કાયાકણો સંબંધ હોય અને જ્યારે એક ચલની કિંમતમાં થતી વધઘટની અસર લઈને બીજી ચલની કિંમતમાં પણ સમાન કે વિરુદ્ધ આ ખાસ વાત જો સમાન કે વિરુદ્ધ વધઘટ થતી હોય તો તે બે ચલ વચ્ચે સહસંબંધ છે એમ ગણાવી શકાય કારણ કે જે બે ચલ તો છે જ પણ અમુક વાર બંનેમાં વધારો થાય કારણ કે બંનેમાં ઘટાડો થાય એક વધે કાં તો એક ઘટે કાં તો એ વધે કાં તો આ ઘટી જાય મતલબ કે એમાં સમાન કે વિરુદ્ધ અમુક આ બંને સાથે સરખા પ્રમાણમાં વધે સરખા બી ઘટે અમુક આ વેલું વધ અમુક ધીરું ધીરું વધે ખ્યાલ આવે ફરક પડે તો સમાન કે વિરુદ્ધ દિશામાં વટગટ થતી હોય ત્યારે બે ચલો છે સહબંધ છે એવો કહી શકાય આપણે જોઈતા ગયા સ કોને કહેવાય બરાબર છે કે એ બે ચલો વચ્ચે પ્રત્યક્ષ તે પરોક્ષ કાર્યકરણનો સંબંધ હોય કાર્યકારણનો સંબંધ તો એને સહસંબંધ કહેવાશે બરાબર છે આવી ઉદામી જોઈ લીધું કે માનો કે જે વ્યક્તિ જે ખર્ચો કરતો હોય બરાબર તો એ જો ખર્ચો કરો તો બચત ઘટવાની જ છે ઓટોમેટિક જે ભાવ વધવાનો હોય તેનો ડિમાન્ડવાની જોઈએ એટલે કે માંગ ઘટવાની જોઈએ છે બરાબર છે તો એ બે વચ્ચે જે સંબંધ હોય કાર્યકરનો સંબંધ એને કે સસબંધ કહેવાય હવે આપણે પ્રકાર જોઈએ આપણે કે કેટલા પ્રકારના છે તો સબંધ પાંચ પ્રકારના છે કેટલા પ્રકારના છે પાંચ બરાબર તો પહેલો પ્રકાર છે સંપૂર્ણ ધન સબંધ કયો સંપૂર્ણ ધન ટોટલી ચાલો

બંને જેટલું એ અ એટલું બ વઢે અથવા જેટલો એક્સ વધે એટલો વાય વધે ખ્યાલ આવે છે બંને સાથે સરખા પ્રમાણમાં વધે અથવા તો એક ચલલી કિમરમાં જેટલા પ્રમાણમાં ઘટાડો થાય તેટલા જ પ્રમાણમાં બીજી ચલી કિમરમાં પણ ઘટાડો થાય ત્યારે તે બે ચલ વચ્ચે સંપૂર્ણ ધન સ સંબંધ છે એવું આપણે ગણાવી શકીએ ક્યારે કે જ્યારે બંને ચલમાં સાથે વધારો થાય બંને ઘટાડો થાય માનો કે આપણે પેલું ઉદાહરણ હતું ને આપણું માંગવાળું છે સમજી લઈએ કે વસ્તુના ભાવ વધે બરાબર તો માંગ ઘટે માંગ ઘટે ત્યાં અમારે પડે કારણ કે જો ભાવ વધે ઓટોમેટિક એની માંગ ઘટવાની જ છે એમાં તો બરાબર ને ખ્યાલ આવે છે તો આવા ઉદાહરણ તમે જોવાના ખાસ કે કોમાં તમારે કામ લાગે તો કે આની વાત કરીએ આપણે ત્યાંનું ઉદાહરણ છે તમે જોવા કરવાનું છીએ પેલામાં કે એમ કહી શકાય ટૂંકમાં બંને ચલોમાં સમાન દિશામાં જો કઈ દિશામાં સમાન દિશામાં બંને સરખી દિશા જોઈએ અને સમ પ્રમાણમાં ફેરફાર થતો હોય તો તે બે ચલો વચ્ચે સંપૂર્ણ ધન સંબંધ છે એમ કહી શકાય દાખલા તરીકે ત્રિકોણનો પાયો વધે તો તેના પ્રમાણમાં ત્રિકોણનું ક્ષેત્રફળ પણ વધે એક્ઝામ્પલ આપણું આપણે જોઈએ તો આ માણ કે ત્રિકોણ તમારું છે બરાબર આ પાયો કહેવાય તો આનું ક્ષેત્રફળ અલગ આવશે પણ તમે માનો કે પાયો વધી ગયો પાયા મોટો થઈ ગયો પાયો તો એનું ક્ષેત્રફળ પણ મોટું થવાનું છે ખ્યાલ આવે છે જેમ પાયા વધારે થાય ક્ષેત્રફળ વધવાનું જ છે એટલે કે બંને સમાન ફેરફાર થાય છે એની અંદર વધારો કે ગતા થાય છે તો એને કોઈ સબંધ કહેવાય સંપૂર્ણ ધન સ ગણાવી શકાય બરાબર એટલે કે બંને સરખા વધે તો ધન કહેવાય બંને ગત સરખા તો ધન કહેવાય સંપૂર્ણ હા જો આમની વાત કરું કે તમે દાખલા જયારે ગણશો ત્યારે આપણને જવાબ મળશે આરનો જવાબ એટલે કે સબંધ કો રિલેશન શું કહેવાય ને કો રિલેશન એટલે કે આર તો તમારે સંપૂર્ણ ધન સસંબંધની અંદર એનો જવાબ કેટલો ખબર પ્લસ એક જ આવે કેટલો આવે પ્લસ એક તો જ આપણે સંપૂર્ણ ધન કહી શકાય સંપૂર્ણ ધન પૂરેપૂરો ધન ક્યારે કહેવાય એનો જવાબ આરનો જવાબ કોનો જવાબ આર એટલે કે કો રિલેશન સ તો એનો જવાબ પ્લસ એક આવે તો બરાબર આ યાદ રાખજો આગળ વાંચીએ સંપૂર્ણ ઋણ સ કોને કહેવાય ધન કરતા ઊંધ હશે જેમ કે બંનેમાં વધારો થાય કે બંને ઘટાડો એ નહીં એક વધ્યું તો એક ઘટ્યું આ આ તો એવું સમાન ધોરણે જો વાંચ્યા પડે એક ચલની કિંમતમાં થતા ફેરફારની વિરુદ્ધ દિશામાં બીજા ચલની કિંમતમાં ફેરફાર થાય તો તે બંને ચલો વચ્ચે ઋણ છે એવું કહી શકાય ટૂંકમાં આમાં કેવું હોય બંને સાથે વડે છે બંને ઘટે આની અંદર એક વધે તો એક ઘટે એક ઘટે તો બીજો વધે ખ્યાલ આવે સમજો ફરી એક વાર જો બંને વધે છે બંને કાતો ઘટે છે સબંધ કે ધન પા એક વધે તો એક ઘટે એક વધે સોરી એક ઘટે તો બીજું વધે પણ કેવું સમાન ધોરણ બંને એવું તેને કેસર આપણે સંપૂર્ણ ઋણ સસંબંધ ગણાવી શકીએ જ્યારે એક ચલમાં વધારો કે ઘટાડો થતા બીજા ચલમાં સમ પ્રમાણમાં પણ જો પ્રમાણ સરખું જોઈએ સેમ જ સમ પ્રમાણની અંદર વધારો કે ઘટાડો એટલે ઘટાડો વધારો થાય ત્યારે તે બે તે બંને ચલો વચ્ચે સંપૂર્ણ ઋણ સ સંબંધ છે એમ આપણે કહી શકીએ બરાબર છે દાખલા તરીકે કોઈ એક અચળ ઉષ્ણ તાપમાને વાયુનું દબાણ વધે તો વાયુનું કટ પણ ઘટે તાપમાન વધે છે તો આ વાયુનું કટ ઘટે છે સાયન્સનું સાયન્સ માટે સાયન્સ માટે બેસ્ટ છે આ તો એમાં ખ્યાલ હશે વધુ પણ આપણે યાદ રાખો કે એક વધે છે તો એક ઘટે છે બરાબર એનો આનો જવાબ માઇનસ પર આવે ત્રીજો આંશિક ધન જો એ ધંધો તમને આપવામાં આવે કેવો છે આંશિક અધૂરો માનો એટલે કે તમાર જે વાંચી લઈએ આપણે એક વખત કે જયારે બંને ચલોમાં સમાન દિશામાં ફેરફાર થાય દિશા સરખી જ છે બંને સમાન ફેરફાર થાય છે પણ બંને ચલોમાં માં સમ પ્રમાણ ફેરફાર ન થાય એટલે કે માનો કે એક તમારો વધી ગયો બીજો વધે છે પણ હજુ હજુ વધ્યો નથી કારણ પછી ઘટે છે તો ઘટી ગયો બની શકે મતલબ દિશા સમાન છે પણ સમ પ્રમાણ ફેરફાર થતો નથી બંને સરકાર લેવલ પર નથી તો એને કહેશો આપણે આંશિક ધન સ ધન ક્યારે કહેવાય છે ખબર કે જ્યારે એનો જવાબ ઝીરો થી એકની વચ્ચે આવશે તો બરાબર તેને કહેવાય આંશિક ધન કહેવાય આ બેની વચ્ચે હોવો જોઈએ જવાબ પ્લસ જીરો પોઈન્ટ પાંચ જીરો પોઈન્ટ દસ પણ પ્લસ હોવા જોઈએ આગળ આમાં દેશમાં વાહનોની સંખ્યા વધે તો અકસ્માતોની સંખ્યા ઘટ વધે ધન સ એટલે બંને સરખો દિવસ સામાન જો દિશા કહે એમાં કે સંખ્યા વધે તો સંખ્યા વધે કોની અકસ્માતની પણ આમાં કેવું હોય કે વાહનની સંખ્યા જેમ જેમ વધે ને જેમ જેમ વધે

કે પછી એવું ચાલો ગાડી નીકળતો ગાડી નીકળે આપણે એ આલી પાડો ટોકોને એ આલી પાડો એવું થાય નહીં મતલબ કે ગાડી માલ કે વાહનમાં વધારો થશે ને તો સંખ્યામાં વધારો થાય અકસ્માતમાં પણ એટલો બધો થશે નહીં કારણ કે દસ ગાડી કોઈ જણ ઠોકાઈ શકે અથવા સો ગાડી કોઈ જણ ઠોકાઈ શકે બરાબર ને આપણે બધાએ લાયસન્સ લઈને પછી ગાડી ચલાવવાના બધાએ ભાઈ નિયમ પાડવાના બરાબર ને સેફ્ટી બધા પૂરી રાખવાની બરાબર છે ચાલો આપણા માટે જ છે ભાઈ વસ્તુની કિંમતમાં વધારો ઘટાડો થાય ત્યારે તેના પુરવઠામાં પણ વધારો થતો એટલે આ તો વસ્તુની કિંમત ચાલશે એમાં જ ઉદાહરણ થઈ ગયું આગળ જોઈએ આપણે નંબર ચાર આંશિક ઋણ કોને કહેવાય આનથી ઊંધું બરાબર પણ આ ખાવાળી આનો જવાબ આવશે કોની વચ્ચે આવે જીઓની એકની વચ્ચે ને આનો જવાબ માઇનસ એક થી જીઓની વચ્ચે આવે બરાબર છે પણ પાંચવાબ માઇનસમાં આપશે ખાલી જો પાંચ આપણે ઘરે સમજી લઈએ જ્યારે એક ચલ્લી કિંમતમાં થતા ફેરફારની વિરુદ્ધ દિશામાં બીજા ચલ્લી કિંમતમાં ફેરફાર થાય અને બંને ચલમાં સમ પ્રમાણ ન હોય એટલે સમ પ્રમાણ તો છે જ નહીં જો સમ પ્રમાણ હોય ને તો કાલે સંપૂર્ણ ધન આવે સંપૂર્ણ આવે જ્યારે બંને પ્રમાણ સરખું ન હોય તો આંશિક આંશિક જવાબ આવી શકે યાદ રાખજો બરાબર છે તો આની અંદર કે એક ચલ્લી કિંમતમાં થતા ફેરફારની વિરુદ્ધ દિશામાં બીજા ચલ્લી કિંમતમાં ફેરફાર થાય અને બંને ચલમાં સમ ન હોય તો તે બંને ચલો વચ્ચે આનસિક ઋણ સંબંધ છે પકીય દિશા છે આમાં જો વિરુદ્ધ દિશા કઈ દિશા વિરુદ્ધ એક વધે છે તો એક બોજ ઘટે છે આ ખૂંડું જો આમાં આ વધે છે આ બી વધે પકીઓ ધીરે ધીરે વઢે રા વધારા વધે છે બરાબર હવે આમાં વધતું રહ્યા ઘટતું હોય અથવા આ વધતું હોય તો આ ઘટતું હોય પકીઓ બંને પ્રમાણ કેવો છે એનું અલગ અલગ છે સ પ્રમાણ નથી તેને કહેવાય ઋણ સ સંબંધ લાસ્ટ છે એનો અભાવ કોઈ સબંધ નહીં હોય બે વચ્ચે કોઈ લાડેવા જ નહીં હોય બરાબર છે જ્યારે બંને ચલોની કિંમતમાં થતા ફેરફારની દિશા કોઈ ચોક્કસ ના હોય તો બંને ચલો વચ્ચે આનો આવે જીરો એને કહેવાય અભાવ કહેવાશે ફરી જોઈ લઈ ગયા આપણે જો પ્લસ એક આવે છે તો એને કહેવાય સંપૂર્ણ ધન સસબંધ સંપૂર્ણ ધન સહસબંધ માઇનસ એક માં જવાબ આવતો હોય તો આપણે સંપૂર્ણ ઋણ ગણા દેવાનો એટલે કહેવાય છે ને તો સંપૂર્ણ ઋણ સહ સબંધ પછી તમારો જવાબ માઇનસ એક થી પ્લસ જીરો વચ્ચે આવે તેને ઋણ કેવા સાતો કેવો આંશિક ઋણ આંશિક ઋણ ગુણાત્મક સંબંધ સોરી સબંધ ગુણાત્મક નહીં ને એકની વચ્ચે આવતો હોય તો આંશિક ધન કહેવાય શું કહેવાય આંશિક ધન સસંબંધ જબ જો જીરો આવે કોમ્પ્લીટ જીરો તો એને કહેવાય સ અભાવ બે વચ્ચે કોઈ સંબંધ નથી એવું આપણે ગણાવી શકીએ બોલ આટલું અવાર્યું કે નહીં આવેલું આ તમારે રાખવાનું બધાએ લખવાનું પણ છે તો આપણે બરાબર કે જવાબ જબ તમારે લખવું પડે કે તમે જબ કે ધન આવે કે ઋણ કે પ્લસ કે રીત બરાબર છે તો આપણે જે દાખલા શીખવાના છે બરાબર દાખલા ગણાશે કેવી રીતે આપણને માપ કઈ રીતે મળશે તેની પાંચ રીતે તમે નક્કી કરી શકો પાંચ રીત પરથી જો લખ્યું છે બે ચલ વચ્ચેના સહસંબંધના અસ્તિત્વ વિશે એટલે કે સહસંબંધ છે કે નહીં એના વિશે તેમજ તેમના પ્રકાર વિશે અભ્યાસ કરવાની જુદી જુદી રીતો નીચે મુજબ પણ આપી છે કેવી રીત છે પાંચ બરાબર મારે તમારે ધોરણ બારમાં ભણતા હોય તો એમાં ખાલી ત્રણ રીત તમારે ખાલી આવે છે જો ટી રીત છે વિકર આકૃતિની રીત કાલ પીએસની ગુણવત્પ્રકારની રીત પીએ મહિના ક્રમાંક સસબંધની રીત પણ કોલેજમાં હોય કોલેજમાં ભણતા હોય તો પાંચ રીત તમારે યાદ રાખવાની છે તો પહેલી છે આલેખની રીત બીજી વિકર્ણ આકૃતિની રીત કાલ પીએસીની ગુણ પ્રગાર રીત બની રીત અને છે સહમત તફાવતની રીત બરાબર તો આપણા હાલમાં આપણે આ એક અને બે શીખવાનું નથી આપણે ત્રણ અને ચાર શીખવાનું છે બરાબર જો પાંચમું હશે તો આપણે વિડીયો બનાવીએ બાકી વિડીયો બનાવવાના નથી બરાબર એટલે તમારે આ બે ખાસ શીખવાનું છે ચાલો કઈ રીત છે કાલ પીયર્સ ની પ્રગતની રીત ક્રમાંક જેમ આપણે ચેપ્ટર શીખીશું તો તેમ આપણે એના સૂત્ર પર શીખવાના છે બરાબર ટેન્શન લેવાની જરૂર નથી કોઈ પણ એટલું યાદ રાખજો કે કોઈ પણ ચેપ્ટર તમે ગણતા હોય ને તો આપણને એને સૂત્ર આવડવા જોઈએ અને બેઝિક આપણને ખ્યાલ હોવા જોઈએ બરાબર છે તો તમારે બધા સૂત્રો લખીને મોરે કરવાના છે કે જેથી કરીને જ્યારે આપણે દાખલા કરાવે તમને તો તમને સૂત્ર તળે યાદ આવી જાય અને દાખલા ઝડપી પતી જાય તો હવે આપણે શીખવાના છે કાલ પ્રિયસરની રીત

એટલે કે આ લેખ છે આ તમારો આવું છે વિકાણ આકૃત તમને આપવામાં આવી છે પણ આના પરથી આપણને ચોક્કસ સંખ્યાત્મક માં મળતું નથી ખાલી તમને ખબર પડે ધન છે ઋણ છે તમને ખાલી ખબર પડે કે આંશિક છે આંશિક ઋણ ધન આંશિક ઋણ બરાબર પણ એનું સંખ્યાત્મક માપ શોધવું હોય તો આપણે કોનો ઉપયોગ કરવો પડે કાલ બે મિનિટ ભાગે છે ભાઈ બહેન કાલ પિયર્સનની ગુણવત્ત પ્રગાની રીત આપણે અપનાવી પડે તો હવે વાંચીએ આપણે આગળ કે સહસંબંધનો સંખ્યાત્મક માપ દર્શાવવા માટે

સીગમા વાય જો બારમામાં હોય તો એસ એક્સ ઇન્ટુ એક્સ વાય લખતા હતા બરાબર કોલેમાં આપણે લખવાનું છે સિગમા એક્સ અને સીગમા વાય તો તમે એક્સ લખો તો પણ ચાલો ફરક પડવાનો નથી બરાબર પછી રાખવાનો હવે સીઓવી મતલબ શું થાય છે એક્સ માઇનસ એક્સ બાર વાય માઇનસ વાય બારનો ગુણાકાર જોઈ લો પહેલા સરળ કરી દેવાનો બાકી તમે એન કરી દેવાના તો તમને સીઓ એક્સ મળી જાય જો લખો ઇંગી કે સીઓવી એક્સ બરાબર

યાદ રાખવાનું કે સીઓવી એક્સ વાય છેદમાં સિગ્મા એક્સ ઇન્ટુ સિગ્મા વાય તો સિગ્મા એક્સનો મતલબ વર્ગમૂળમાં સીગમા એક્સ માઇનસ એક્સ બારનો સ્ક્વેર છેદમાં એન વાય તો વાય માઇનસ વાય બાર આખાનો સ્કવેર છેદમાં એન યાદ રહે બધાને યાદ રાખવાનું છે બધાએ જો આપેલી માહિતીમાં એન જોરકા હોય એટલે કે એન તમે સંખ્યા કીધી હોય એક્સના મધ્યકને એક્સ બાર વાયના મધ્યકને વાય બાર લઈએ તો નીચેના સૂત્રની મદદથી પણ સ સંબંધકની કિંમત શોધી શકાય આપણે આના આધારે પણ આપણે આ શોધી શકીએ આના પર આપણે આ શોધી શકીએ ખાલી ફરક એટલો છે કે તમારે છે ને આ સૂત્રમાં જે તમે ભણ્યા હશે તો ના ભણ્યા હોય તો જોઈ લેજો કે આર એક સૂત્ર છે એક્સ માઇનસ એક્સ બાર એટલે કે આજે ઉપર વાળું આ આજે હશે આના જેવું આ થાય સીએક્સ વાય બાર થાય સી એક્સ વાય નો બરાબર હવે છેદમાં પણ કયો હશે વર્ગુણ માં લખવાનું વર્ગુણ

આ સીગમાંના સીગમાં આ એક્સ માઇનસ એક્સ બાયનું નામ લખ્યું ગાડી એક્સ વાય માઇનસ વાય બારનું સીગમાં કેપિટલ વાય તો છેદમાં વડે ખાલી વર્ગુણમાં એક્સ માઇનસ એક્સ બાર એક્સ કહેવાય તો સીગમાં એક્સ સ્ક્વેર કેપિટલ વાય સ્ક્વેર બસ આ સૂત્ર થોડું લાંબુ પડે પણ આ સૂત્ર ટૂંકમાં પડી ગયું જ્યારે તમે દાખલો ગણતા હોય ને કોષક બનાવો તો કોષકની અંદર જ તમારે લખી દેવાનું એક્સ માઇનસ એક્સ બરાબર એક્સ વાય માઇનસ વાય બરાબર કેટલા કેપિટલ વાય આવી બરાબર તો આ એક સૂત્ર છે યાદ રાખજો એ ખબર ને કે દેખાય ખાલી બધાને સૂત્ર છે તમારે યાદ રાખવાના છે ઉપરના સૂત્રો પરથી કહી શકાય અને કે કે સિગ્મા એક્સ અને સિગ્મા વાય હંમેશા ધન હોવાથી કેવા હોવાથી હંમેશા ધન હોવાથી જો સિગ્મા એક્સ વાયના ચિહ્ન પર સભાના ચિહ્નો આધાર રહે છે એટલે કે એક્ઝામ્પલ કે આનો જવાબ જો ઝીરો આવે ઝીરો જવાબ તો તમારો જવાબ કેટલો આવે આનો જવાબ ઝીરો જવાબ જો માઇનસમાં હોય તો માઇનસમાં આવે તો સબંધમાં શોધવાની ગુણવત્ત પ્રકારની રીતને બીજા સ્વરૂપમાં નીચે મુજબ લખી શકાય તો જો લે આર બરાબર સીગમાં એક્સ વાય બરાબર લખી બતાવો તમને મોટા અક્ષરે આર બરાબર સીગમા એક્સ વાય

તમે આ સૂત્ર લખો તે પણ ચાલે તમે એ પેલું યાદ આવતું હોય તો એ લખો તે પણ ચાલે બરાબર તમે શીખે ને કે એક્સ બાર વહીવટ પૂર્ણાંકમાં આવે તો એક્સ માટે એક્સ બાર ની જ કરો વય બને કરો જો પોઈન્ટમાં આવે છે અને જો વીસ કરતા નાના હોય તો આ સૂત્ર આ મૂકીને એક્સ બાય સૂત્ર મૂકો જો પોઈન્ટમાં સૂત્ર તમારે જે અવલોકન કહેવાય પચીસ કરતા મોટા એટલે વીસ કરતા મોટા હોય તો તમે યુ વી તમારે લખતા હતા બસ એવી સેમ જ છીએ સૂત્ર નંબર એક સૂત્ર નંબર બે આગળ વધીએ ચાલો આગળ તો બ્લેન્ક થઈ ગયું

ચાલો તો સીગમાં એક્સ અને સીગમાં વાયનો મતલબ થાય તે લખી દઈએ આપણે અહીં ઘડી સીગમાં એક્સ બરાબર વર્ગુણમાં કેમ કે વર્ગુણ લખવું પડે તો સીગમા એક્સનો સ્ક્વેર સોરી ડીએક્સનો સ્કવેર સીગમા ડી એક્સ સ્ક્વેર છેદમાં એન માઇનસ સીગમાં ડીએક્સ છેદમાં એન આખાનો સ્ક્વેર જો વાય હોય સિગ્મા વાય તો ફરી પાછા વર્ગમૂળની અંદર સૂત્ર નંબર એક સીખમાં એક્સ વાય છેદમાં વર્ગમાં સીગમાં એક્સ નો સ્કવેર ઇન્ટુ સીગમાં વાય નો સ્કવેર બરાબર એટલે કે આ સૂત્ર સેમ જ છે પણ આની જગ્યા પર એક્સ આવશે વાય આવશે અહીંયા ખાલી વાય આવે બરાબર થઈ ગયું સૂત્ર નંબર બે સૂત્ર નંબર બે લખું નાનું લેખ સૂત્ર નંબર બે કયું રાખવાનું જો આ સૂત્ર કયું કહેવાય માઇનસ વાય બાર આ કયું એક્નું કહેવાય હું યાદ રાખવાનું એક્સ વાય ના કહ્યું ટૂંકી રીત ને ખરેખર છે તમે જોવો દાખલો ટૂંકી ભલે જ ટૂંકી રીત છે તમને કહે છે પર સૌથી વધારે ગણતી આમાં જ છે બરાબર જોઈશું આપણે દાખલામાં તો હવે યાદ આ વસ્તુ આ કઈ રીત કહેવાય એક્સ રીત છે ના કઈ કહેવાય તમારે ટૂંકી રીત બરાબર જેમ દાખલા કહેવાય આપણે શીખવાના છે બધું ટેન્શન લેવાનું જરૂર નથી પણ હા તમારે સૂત્ર મોરે તો કરવાના જ છે સૂત્ર નહીં આવડે તો છોકરો દાખલો નહીં જ આવડે કારણ કે આપણે જો ભણીશું ને કે ભણીશું ખબર કે પહેલાં રકમ વાંચું એક વખત પછી નંબર બે કે જે રકમ છે એમાં સૂત્ર કયું આવે પછી નંબર ત્રણ કે ખાના કયા કયા પાડવાના કેટલા પાડવાના એના હિસાબે પછી નંબર ચાર સૂત્ર ફરી લખો જે આવ્યું હોય તે પછી નંબર પાંચમાં આપણે એની કિંમત મૂકતું જવાનું જવાબ લાવવાનો જબ આવી જાય તમારે જોવાનું ધન છે ઋણ છે આંશિક ધન આંશિક ઋણ કે અભાવ છે એ તમારે લખવું પડશે બરાબર તો આ રીતે તમારા દાખલા બધા ગણવાના છે છોકરાઓ સૂત્ર મોડે કરીને લાવવાના છે કારણ કે સૂત્ર વગર કોઈ શક્ય નથી આપણું ઉદ્ધાર નહીં આપણો તો બધાએ મસ્ત દાખલા કરવા હોય તો સૂત્ર મોડે કરી લેજો બધા ને બીજું કે હું મેં તમને દાખલો એક બતાવીશ પહેલાં એની અંદર ત્રણે ત્રણ રીટ આવી જાય એ આપણે શીખીશું કે ભાઈ જે આપણી સિગ્મા એક્સ માઇનસ એક્સ બાર વાળી છે એક્સ માઇનસ એક્સ બાર પછી વાય માઇનસ વાય બાર તો જૉબ કેટલો આવશે નો પછી સિગ્મા એક્સ વાય વાળી રીત છે બીજી રીતે આપણે આ કહેવાય પછી આ કંઈ કહેવાય ટૂંકી રીત કહેવાય ડીએક્સ ડી વાય વાળી ડીએક્સ ડી વાય બરાબર તો જોબ તો સરખા આવવાના જ છે પણ આ રીત ક્યારે ઉપયોગ કરવાની આનો ઉપયોગ આનો ક્યારે કરવાનો એ આપણે બધું શીખવાના છે તો મેં જ સૌથી પહેલાં તમને કોઈ એક દાખલો લખાવીશ ને ત્રણે ત્રણ રીત તમને એમાં સમજાવી દેવા પહેલાં બરાબર છે બીજો દાખલો બી તમે એમ એવું આપીશું તમને બીજો દાખલો પણ એમ બી કેવી રીતે તમે કહ્યું આપણે ત્રણ રીતે આપણે ફોલો કરીશું બરાબર ને પછી આપણે નવા દાખલા નવી રીત આપણે શીખીશું બરાબર તો હવે બધાએ સૂત્ર યાદ રાખવાના છે બધાએ રાખીને ઓળખ કરવા માંડો ખબર પડી કે સસબંધ કોને કહેવાય બરાબર છે કે બે ચલ હોય એમાં કાર્યકાળ પ્રત્યક્ષ કે પરોક્ષ પણ કયો સંબંધ હોય જે કાર્યકાળ સંબંધના ફેરફાર થાય તો એને સસબંધ કહેવાશે બરાબર છે તમે જોવાનું ધન સસબંધ કહેવાય ઋણ કહેવાશે આંશિક ધન આંશિક અભાવ કહેવાય પછી આપણે દાખલા પર આવી જવાનું છે કે તમે બધા સૂત્ર લખી લખીને મોડે કરી લેવાના બરાબર છે જો તમે કોઈ કોલેજમાં ભણો છો બરાબર તો કોલેજ ને સ્કૂલ અલગ છે સ્કૂલમાં સૂત્ર આ જ છે પણ થોડું અલગ રીતે લખા છે લોકોએ તો આવવાનો જ છે કે ફરક પડવાનો નથી પણ આપણે પૂરા માર્ક લેવાના છે તો કોલેજની રીત આપણે ફોલો કરવી પડશે બરાબર છે તો બધાએ મસ્ત તૈયારી કરવાની છે આપણી સાથે તો આપણે મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી સૂત્રો મોડે કરી લેજો બરાબર છે થેન્ક યુ